ગુજરાત સરકાર દ્વારા આજે ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરવામાં આવી હતી. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે ગુજરાત સરકાર 17મી એપ્રિલથી ઘઉંની ખરીદી શરૂ કરી દેશે, વળી તેમજ સુચલામ સુફલામ યોજના અંગે પણ માહિતી આપી હતી. આજે ગુજરાત સરકાર દ્વારા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવેલ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે સુજલામ સુફલામ જલ અભિયાન એ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે અને આ અભિયાનની મુદત 10મી જૂન સુધીની રહેશે. એટલે કે 20મી એપ્રિલથી 10મી જૂન સુધી સુજલામ સુફલામ જલ અભિયાન હેઠળની ગ્રામ્ય કક્ષાએ, શહેરી કક્ષાએ આવેલા તળાવો, ચેકડેમો, બંધારા, નદીઓ એના ઊંડા કરવાની કામગીરી હાથ ધરવાની રહેશે. આ કામગીરીમાં મનરેગા, લોકભાગીદારી અને વિભાગીય રીતે કામગીરી કરવામાં આવશે. ખેડૂતો આ માટી કોઈપણ જાતના મૂલ્ય વગર, એટલે કે વિનામૂલ્યે મફતમાં પોતાના ખેતર માટે લઈ જઈ શકશે અને માટીના વપરાશ બદલ કોઈપણ જાતની રોયલ્ટી ખેડૂતોએ ચૂકવવાની રહેશે નહીં. પરંતુ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો, ચેકડેમ, જળાશયો ઊંડા કરવાની જે સરકારશ્રીની યોજના છે, એ યોજના ઉપર જ્યારે કામ ચાલે ત્યારે પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય એના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝર વગેરેની વ્યવસ્થા ત્યાં કરવાની રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાન યોજનાનો શુભારંભ થતાં ખેડૂતોને માટી પણ મળશે, શ્રમિકોને ગ્રામ્ય વિસ્તારમાં રોજગાર પણ મળશે અને સાથોસાથ જે આપણી પાણીની જે સંગ્રહ ક્ષમતા છે એ પણ સમગ્ર રાજ્યમાં સારી રીતે એમાં વધારો ચોમાસા પહેલાં થઈ શકશે. અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ છે કે આવતા સોમવાર, એટલે કે 27મી એપ્રિલથી ઘઉંની ખરીદીની શરૂઆત પુરવઠા નિગમના ગોડાઉન ખાતે શરૂ કરવામાં આવશે અને એના માટે રજિસ્ટ્રેશનની કામગીરી 27મી એપ્રિલથી લઈને 10મી મે સુધી કરવાની રહેશે અને ખરીદીની કામગીરી આવતા સોમવાર, એટલે કે 27/4થી શરૂ કરીને 30મી મે સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ઘઉંની આ ખરીદી પુરવઠા નિગમના 219 જેટલા ગોડાઉન ઉપરથી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 29,122 ખેડૂતો દ્વારા રજિસ્ટ્રેશન કરાવી દેવામાં આવેલ છે અને આ ખરીદીમાં પણ ખેડૂતોને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ખેડૂતને જાણ થયેથી એમને નક્કી કરવામાં આવેલા ટાઈમ સ્લોટ અને તારીખ પ્રમાણે ખરીદ કેન્દ્ર ઉપર આવીને પોતાનો ઘઉં વેચવાના રહેશે અને એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝેશન, માસ્કનો ઉપયોગ એ તમામ બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. ઘઉંની ખરીદીની શરૂઆત આવતા સોમવાર, એટલે કે 27મી એપ્રિલથી થતાં રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન કરતા, ઘઉં પકવતા ખેડૂતો માટે આ એક ખૂબ જ સારો સમાચાર રાજ્ય સરકાર તરફથી છે. ગઈકાલથી રાજ્યોમાં, ગુજરાતમાં ઉદ્યોગોને મંજૂરી મોટા પ્રમાણમાં આપવામાં આવી છે. આજે લગભગ 27,800 જેટલા ઉદ્યોગો કાર્યરત છે ગુજરાતમાં, જેમાં લગભગ 1,80,000 જેટલા શ્રમિકો, કામદારો એ ત્યાં સવારે આજે રિપોર્ટ કર્યો છે. કુલ ઉદ્યોગોને જે મંજૂરીઓ આપવામાં આવી છે એની સંખ્યા 27,800 છે અને 1,80,000 જેટલા શ્રમિકો આજે સવારે ડ્યુટી ઉપર ઉદ્યોગોમાં એમને રિપોર્ટ કર્યો છે. મોટાભાગે આ ઉદ્યોગો અમદાવાદ, સુરત,
રાજકોટ, કચ્છ, ભરૂચ અને વડોદરા જિલ્લામાં છે. ઉદ્યોગોને મંજૂરી 3 રીતે આપવામાં આવી છે. અમુક જિલ્લાઓમાં ઓનલાઈન મંજૂરી આપવામાં આવે છે, અમુક જિલ્લાઓમાં ઓફલાઈન મંજૂરી આપવામાં આવી છે અને અમુક જિલ્લાઓમાં બ્લેન્કેટ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જે બી ઉદ્યોગ ચાલુ કરવાના થાય એ ઉદ્યોગકારો નિયત શરતોને આધીન તાત્કાલિક શરૂ કરી શકશે. NFSAના જે 66 લાખ લાભાર્થીઓ છે, કુટુંબો છે, એમને 660 કરોડ રૂપિયા કરતાં વધારે રકમ એપ્રિલ માસમાં રાજ્ય સરકાર જમા કરાવવાની છે. આજે આણંદ, ભરૂચ, બોટાદ, ડાંગ, દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, નર્મદા, નવસારી, પોરબંદર, તાપી અને વલસાડ એમ કુલ 12 જિલ્લાના લગભગ 8,55,000 જેટલા એકાઉન્ટમાં 85-86 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સીધે DBTના માધ્યમથી એમના ખાતામાં જમા કરાવવામાં આવેલ છે. આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોન ઉપર વેરાવલમાં આંધ્રના જે ખલાસીઓ છે એના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને એમને રહેવા જમવાની જે કંઈ પણ વસ્તુઓ છે એની બાબતમાં ચર્ચા થઈ હતી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું છે કે આંધ્રના જે માછીમારો ખલાસીઓ વેરાવલમાં છે એમના માટે રહેવાની જમવાની તમામ સગવડતાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ હવે માછીમારી જે કામ છે એમાં પણ છૂટછાટ આપવામાં આવતા વેરાવલમાં જે આંધ્રના ખલાસીઓ છે એ દરિયામાં જઈને માછીમારીનું કામ પણ સારી રીતે કરી શકે છે. એટલે બંને મુખ્યમંત્રીશ્રીઓની વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે અને મુખ્યમંત્રીશ્રીએ એમને ખાતરી પણ આપી છે કે રહેવા જમવાની, કામ કરવાની તમામ પ્રકારની સગવડતાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે અને એમનું ધ્યાન પણ ચોક્કસપણે રાખવામાં આવી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં 15મી તારીખથી ઘઉં, એરંડા, ચણા, રાયડો અને અન્ય વસ્તુઓની ખરીદી સુચારુ રીતે ચાલી રહી છે. આજે રાજ્યમાં કુલ 120 જેટલા માર્કેટિંગ યાર્ડ કે જે જગ્યાએ ચણા, રાયડા, એરંડા, ઘઉંની ખરીદી થાય છે એવા 120 માર્કેટિંગ યાર્ડ અત્યારે કાર્યરત છે અને ગઈકાલ સુધીની કુલ આવક 1,34,720 ક્વિન્ટલ છે, જેમાં મોટા પાયે ઘઉંની ખરીદી કરવામાં આવી છે. ઘઉં 85,088 ક્વિન્ટલ, એરંડા 37,452 ક્વિન્ટલ અને રાયડો 1,696 ક્વિન્ટલની ખરીદી માર્કેટિંગ યાર્ડ ખાતે ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે હાલ કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. મુખ્યપ્રધાન વિજય